આપણે 24 જૂનને દિવસે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળની સ્થાપના કરીને એક હિન્દુઓનું માગપત્ર રજૂ કર્યું છે. આ માગપત્ર પર 20 કરોડ લોકોની સહીઓ થવાની છે. જે સહીઓ કરે આમાં આપેલા નંબર ઉપર કોલ કરશે. આ માગણી છે કે અયોધ્યા મથુરા કાશી ત્રણેય માટેનો સંસદમાં કાયદો બને અને રામ જન્મભૂમિ મંદિર પણ બને, કાશી વિશ્વનાથ અને મથુરામાંથી મસ્જિદ હટે, ગૌહત્યાબંધીનો કાયદો બને, કોમન સિવિલ કોડ બને, કાશ્મીરના હિન્દુઓને વસાવવામાં આવે અને બાંગ્લાદેશીઓને હટાવવામાં આવે. સાથે ખેડૂતોની 4 માગણી કરી છે કે ખેડૂતોને સીટુની પદ્ધતિથી ખર્ચ ગણીને 1.5 ગણા ટેકાના ભાવ આપવામાં આવે. આ ભાવ આવે તો કપાસ અને મગફળીના મણના 1200 રૂપિયા આપવા પડે. એ જ પ્રકારે બધા જ અનાજના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. યુવાનોને રોજગારની ગેરંટી આપવામાં આવે અને મહિલાઓને સુરક્ષા આપવામાં આવે. આ હિન્દુઓનું માગપત્ર છે. દર ગુરુવારે ઠેક ઠેકાણે હિન્દુ કેન્દ્રો શરૂ થયા છે. એ કેન્દ્રમાં આવનારા હિન્દુ સાથીઓ લોકો પાસે જઈ અને આ સહી લેવાના છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે જે માગણી કરી છે એ માગણીનો અર્થ એ છે કે ભારતમાં હવે બધી જ જગ્યાએ પાકિસ્તાન ઊભું થઈ જશે. કોઈ પણ દેશ હોય એ દેશમાં સર્વોપરી દેશનું બંધારણ હોય તો દેશના બંધારણ અર્થાત કાયદા પ્રમાણે કોર્ટો ચાલે. કુરાન પ્રમાણે કોર્ટો કઈ રીતે ચાલે? શરિયત અથવા કુરાન. એનો અર્થ કે એક દેશમાં 2 કાયદા, એક ભારતના બંધારણનો અને એક મુસલમાનના કુરાનને શરિયતનો. આ પ્રકારનો પ્રયાસ અને સરકાર દ્વારા એને અનુમતિ આપવી એ ભારતમાં દરેક ગામમાં ઠેક ઠેકાણે પાકિસ્તાન ઊભી કરવાની અનુમતિ છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ એનો પૂરી તાકાતથી વિરોધ કરશે. 2019ની લોકસભાની ચૂંટણીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો શું રોલ રહેશે? એ કુંભમાં નક્કી કરીશું દિવાળી પછી અને કુંભમાં એનો નિર્ણય થશે.